જેવડવાળા જય ઠાકર બધા માલધારી મિત્રોને, અને આજે હું વાત કરવા જઈ રહ્યો છું સાહેબ ગાયના ઉથલા વિશેની, એટલે કે વારંવાર ગરમીમાં આવવાની, કે ગાય મહિનાની અંદર ત્રણ વાર ગરમીમાં કેમ આવે સાહેબ, ને એના માટે ઈલાજ શું, કે ગરમીમાં આવતી હશે ને એનો ઈલાજ શું, કારણ કે ઠેરતી નથી ગાય, હારા મારું દૂર હોય સાહેબ, એની મોટામાં મોટી પ્રોબ્લેમ આ થાય કે ગાય ઠેરતી ના હોય સાહેબ. તો એના વિશેની આજે હું તમને દવા બતાવું શું કારણ છે. એ હું તમને કહું સાહેબ, તમારી ગાય વિયાણી છે અને 15-20 દિવસ નથી થયા અને હીટમાં આવી ગઈ અને તમે આખલી લઈ ગયા ફેળવી નાખી. સૌથી મોટો મોટું કારણ સાહેબ આવ્યું છે તમારું, કે તમે ગાય તરત 15-20 દિવસ નથી થયા તમે આખલી લઈને જતા રહો અને ગાય ઉથલો કરવાની છે સાહેબ એના માટે. તો પહેલી વાર જ્યારે 15 કે 20 દિવસ થાય તો ગાયને તમારે આખલે લઈ જવી નહીં સાહેબ. એને 20 દિવસ તમે ગાય વિયાણી હોય એટલે એને પહેલો અજમો અને ગોળ આપો, એટલે 5 કિલો ગોળ અને 1 કિલો અજમો ઉકાળી અને પછી રોજ તમે 250 ગ્રામ ગાયને તમારી ગાયને આપો તમે. તો એનાથી સાહેબ જેટલું કસ્તર હોય કે પડતર હોય ને, લોહી કે કાળું અંદર જે પણ મેલ નેહલ જમા થઈ ગયું હોય અજમાના કારણે, બધોય હળેલું બધું બહાર નીકળી જાય અને પછી સાહેબ પહેલી વાર આવે ત્યારે ગાયને ફેળવી નહીં. પછી ગાયને મહિને કે 1.5 મહિને ગાય બીજી વાર પાછો હીટમાં આવે ને ત્યારે ફેળવી. હવે આનાથી મોટો સવાલ થતો કે ગાય તોય રોકાતી નથી હીટમાં, આયા જ કરે છે. તો એના માટે દવા શું મહિનાની અંદર ત્રણ વાર આવે? પહેલી વાત તો એ સાહેબ કે તમે જો 15 દિવસે ફેળવી નાખીને તો એની કોથળી અંદર જંતુ પડી જાય, ગર્ભાશયની કોથળી હોય એની અંદર જંતુ પડી જાય. હું ડૉક્ટર નથી છતાં તમને આ વાત કહું છું કે 15-20 દિવસે આવે એટલે ફેળવી નહીં. તો એના માટે તમારે દવા છે, પહેલું તો જેટલું બને એટલું ડૉક્ટરથી કરાવી નાખો, સારું ડૉક્ટરથી નજીકી આપણે કોઈ કેન્દ્ર હોય એનાથી ડૉક્ટર કને જઈ એની ગર્ભાશયની કોથળી સાફ કરાવી દેવી. સાફ કરાવીને પછી પહેલી વાર હીટમાં આવે ત્યારે અને ફેળવી નહીં, બીજી વાર આવે ત્યારે ફેળવી. અને આપણે દેશી દવાની વાત કરું તમને, તો દેશી દવામાં કહું સાહેબ જો તમારે 50 ગ્રામ હળદર લેવાની અને 100 ગ્રામ ઘી લેવાનું, અને જેવી ગાય પહેલી વારનું ફળે એટલે તરત જ એને આ ઘી અને હળદર દઈ દેવાની. સાહેબ આ દવા છે હળદર અને ઘી બે તમે આપો તો તમારી ગાય 100% સાહેબ રહી જશે અને આ ફાયદાકારક થશે, 101% આપણી ગેરંટી છે. અમારી વિડીયોથી આ જ કરીએ છીએ અમારી ગાયને, અને અમે આ જ આપીએ છીએ અને ગાય રહી જાય છે, ગાભણ રહી જશે. એક જ વાર નથી દેવાનું સાહેબો, એને 4 ટાઈમ દેવાનું છે, 4 ટીમ 2 થી 3 દિવસ સુધી દેવાનું સતત. 100% તમારી ગાય સાહેબ ગાભણ રહી જશે, આ ગેરંટી હું તમને આપું. અને કોઈને ભાઈને આવી પ્રોબ્લેમ હોય તો ટ્રાય કરીજો સાહેબ, તમારા ટૂરનો મનકો સુધરી જશે. જય વડવાળા, જય ઠાકર ભાઈ.